नमस्ते विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली ऑनलाइन एजुकेशन चैनल में आपनु स्वागत छे। विषय पर्यावरण आसपास धोरण 3 प्रकरण नंबर 1 पूनमे शुं जोयुं। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे आ प्रकरणना केटलाक मुद्दाओनी समजूती मेळवी गया छीए। आ वीडियो में आपणे बाकी रहेला मुद्दाओनी समजूती मेळवीए, जेमां अगाउना वीडियो में आपणे जोयुं एनुं थोड़ुं पुनरावर्तन करी लईए कि पूनमे शुं जोयुं। ए पाठनी शुरुआत छे ए पूनम अने एना मम्मी बन्ने जे वातचीत करे छे एना परथी थाय छे, एटले के चर्चा थी छे ई आ पाठनी शुरुआत थाय छे। ज्यारे पूनमना मम्मी एने छे ई बहार जईने खाटला पर सूई जाय एवुं कहे छे, त्यारे बहार जाय छे तो खाटला ऊपर सूवे छे त्यारे ऊंचे जे झाड छे एमां घणा बधा प्राणीओ छे એ નિહાળે છે। તમે અત્યારે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો કે ઝાડ ઉપર ઘણા બધા પ્રાણીઓ છે એ બેઠેલા છે, જેના વિશે આપણે અગાઉના વિડીયોમાં સમજૂતી મેળવી ગયા। એમાં પક્ષીઓ છે, પ્રાણીઓ છે, જીવજંતુઓ છે, એના નામ વિશે પણ આપણે જાણ્યું। સાથે સાથે નીચે આપેલ છે વિચારોને લખો, એમાં આપણે જોયેલા પક્ષીઓના, એટલે કે તમે વિદ્યાર્થી મિત્રો, તમે જે ઝાડ ઉપર જોયા એ પક્ષીઓના નામ પણ તમે લખ્યા। પૂનમ છે એ ત્યારબાદ છે એ તળાવ પર જાય છે, તો તળાવની આસપાસ પણ ઘણા બધા પ્રાણીઓ જોવા મળે છે, તળાવની અંદર પણ ઘણા પ્રાણીઓ છે એના વિશે આપણે સમજૂતી મેળવી ગયા, એમના પણ નામ છે એ આપણે બોક્સમાં લખ્યા। એટલે વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાંથી છે એ જુદા જુદા પ્રાણીઓની સમજૂતી મેળવવાની છે, જે પ્રાણીઓમાં રહેલી જે વિવિધતા છે એ તમારે આ પાઠમાંથી શીખવાનું છે, જેમાં પ્રાણી શબ્દમાં જીવજંતુઓ, પાલતુ પ્રાણીઓ, જંગલી પ્રાણીઓ, પક્ષીઓ વગેરેનો સમાવેશ થાય છે, સરીસૃપ પ્રાણી અને સસ્તન પ્રાણીઓનો પણ સમાવેશ થઈ જતો હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, સરીસૃપ પ્રાણી એટલે કેવા પ્રાણીઓ? તો કે સરીસૃપ પ્રાણી એટલે કે જે પેટેથી સરકીને ચાલતા હોય તેવા પ્રાણીઓ, અને સસ્તન પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જે બચ્ચાને જન્મ આપે છે। તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પ્રાણીઓની વિવિધતા છે એ આ પાઠમાં આપણને શીખવા મળશે। આગળ જોઈએ તો આપણે જે પ્રાણીઓમાં વિવિધતા છે એના વિશે, જેમાં અવાજમાં પણ વિવિધતા ધરાવે છે, એટલે કે દરેક પ્રાણીઓનો અવાજ છે એ જુદો જુદો હોય છે, ત્યાર પછી એની જે હલનચલનની રીત છે એમાં પણ છે એ વિવિધતા જોવા મળે છે। એટલે કે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે, કેટલાક પ્રાણીઓ ચાલે છે તો કેટલાક પેટે સરકીને ચાલે છે, કેટલાક ઉડે છે, જેમ કે પંખીઓ છે એમને પાંખો છે તો એ આકાશમાં ઉડતા જોવા મળે છે, કેટલાક પ્રાણીઓ છે એ તરે છે અને કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે। તો આ રીતે છે એ પ્રાણીઓના હલનચલનમાં પણ વિવિધતા જોવા મળે છે। ત્યાર પછી આપણે છે અગાઉના વિડીયોમાં કોષ્ટક દ્વારા સમજૂતી મેળવી હતી, જેમાં પ્રાણીઓના રહેઠાણ વિશે માહિતી મેળવી, કે દરેક પ્રાણીઓનું રહેઠાણ છે એ પણ છે વિવિધતાવાળું હોય છે, જેમ કે ઘણા પ્રાણીઓ છે એ દરમાં રહે છે, ઘણા માળામાં રહેતા હોય છે, કેટલાક છે એ ઘરમાં રહેતા હોય છે, તો કેટલાક પ્રાણીઓ છે એ પાણીમાં રહેતા હોય છે, એના નામ વિશેની સમજૂતી છે એ આપણે કોષ્ટક દ્વારા મેળવી। સાથે સાથે કોષ્ટકમાં આપણને છે એમાં પ્રાણીઓના રહેઠાણ એટલે કે દરમાં રહેતા હોય એવા પ્રાણીઓ વિશેના નામ લખ્યા, માળામાં રહેતા, ઘરમાં રહેતા અને પાણીમાં રહેતા એવા પ્રાણીઓના નામ છે એ આપણે અગાઉના વિડીયોમાં જોયું। ત્યાર પછી છે યાદ કરો અને લખો, જેમાં ઉડી શકે તેવા પ્રાણીઓ વિશે સમજૂતી મેળવી, પગથી ચાલી શકે તેવા કેટલાક પ્રાણીઓ, પેટે સરકીને ચાલી શકે તેવા અને કૂદકા મારીને ચાલી શકે તેવા પ્રાણીઓ વિશે છે એ આપણે સમજૂતી મેળવી ગયા। હવે પછી આ વિડીયોમાં છે એ આપણે જે બાકી રહેલા મુદ્દાઓ છે એના વિશે સમજૂતી મેળવીએ, તો અહીંયા આપણે પૂંછડી હોય તેવા પ્રાણીઓ છે એ ત્યાં છે આપણે પહોંચ્યા છીએ। તો ચાલો આપણે અહીંયાથી શરૂઆત કરીએ કે પૂંછડી હોય તેવા પ્રાણીઓના આપણને બોક્સ આપેલા છે, એમાં 3 નામ આપણે લખી શકીશું, જેમાં ગાય, ભેંસ, હાથી વગેરે, તમે તમારી રીતે પણ છે એમાં લખી શકો છો। ત્યાર પછી માથે સિંગડા હોય તેવા પ્રાણીઓ, એટલે કે ઘણા બધા એવા પ્રાણીઓ છે કે જેને માથે બે સિંગડા હોય છે એવા પ્રાણીઓ, તો એમાં પણ ગાય, ભેંસ, હરણ વગેરે।
દિવાલ ઉપર ચાલી શકે તેવા પ્રાણીઓ. વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી બધી વાર છે એ તમારા ઘરની આસપાસ કે ઘરમાં દિવાલ પર છે એ ચાલે એવા પ્રાણીઓ જોયા હશે, જેમાં ગરોળી, ખિસકોલી, કાચિંડો, કીડી વગેરે. પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. અગાઉ આપણે જે રહેઠાણ વિશે સમજૂતી મેળવી એ જ પ્રકારે કે પ્રાણીઓ છે એ જુદી જુદી જગ્યાએ રહેતા હોય છે. કેટલાક પ્રાણીઓ છે એ વૃક્ષ ઉપર રહે છે, તો કેટલાક પ્રાણીઓ છે એ પાણીમાં રહે છે. કેટલાક જમીન પર રહે છે, તો કેટલાક જમીનની અંદર રહે છે, એટલે કે જમીનની અંદર દરમાં રહેતા હોય છે. કેટલાક આકાશમાં ઉડે છે, વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે. તો આવી રીતે છે એ દરેક પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહેતા જોવા મળે છે. ત્યાર પછીની જે પ્રવૃત્તિ છે એ છે રંગ પૂરો, જેમાં તમને કીધેલું છે કે હોઠથી પાણી પીતા હોય ત્યાં તમારે જે તમને સર્કલ આપેલું છે એમાં તમારે લીલો રંગ કરવાનો છે, અને જીભથી પાણી પીતા હોય ત્યાં તમારે કાળો રંગ કરવાનો છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, કેટલાક છે એ આપણને પ્રાણીઓના ચિત્ર આપેલા છે અને સાથે સાથે સર્કલ આપેલું છે. તો આમાં છે એ પાલતુ પ્રાણીઓ પણ છે અને જંગલી પ્રાણીઓ પણ છે, બરાબર. પણ આપણે છે એ ખાસ અગાઉ આપણને સૂચના આપી એ પ્રમાણે આપણે કરવાનું છે કે જે હોઠથી પાણી પીતા હોય એમાં લીલો રંગ અને જીભથી પાણી પીતા હોય એમાં કાળો રંગ. તો ચાલો બે ઉદાહરણ તો આપણને આમાં આપી દીધેલા છે. જેમ કે ગાય, એ છે એ હોઠથી પાણી પીવે છે એટલે એમાં લીલો રંગ આપેલો છે, અને સિંહ કે જે જીભથી પાણી પીવે છે તો એમાં આપણને કાળો રંગ આપેલો છે કરીને. ત્યાર પછી છે એ બીજું ચિત્ર છે વાંદરાનું છે. વાંદરો છે એ હોઠથી પાણી પીવે છે એટલે એમાં પણ વિદ્યાર્થી મિત્રો લીલો રંગ આવશે. તો તમારે ત્યાં સર્કલ આપેલું છે એમાં તમારે લીલો રંગ કરવાનો છે. ત્યાર પછી છે કૂતરાનું ચિત્ર, જે જીભથી પાણી પીવે છે એટલે એમાં છે એ તમારે કાળો રંગ કરવાનો છે. ત્યાર પછી હરણ, હરણ છે એ હોઠથી પાણી પીવે છે એટલે એમાં લીલો રંગ આવશે. ભેંસ, ભેંસ છે એ હોઠથી પાણી પીવે એટલે એમાં આવશે લીલો રંગ. ત્યાર પછી ગધેડાનું ચિત્ર છે, જે હોઠથી પાણી પીવે છે એટલે એમાં પણ લીલો રંગ આવશે. બકરી કે જે હોઠથી પાણી પીવે છે એમાં પણ લીલો રંગ કરીશું. ત્યાર પછી બિલાડી, બિલાડી છે એ જીભથી પાણી પીવે છે જેથી કરી અને એમાં કાળો રંગ કરીશું. ત્યાર પછી હાથી જે છે એને સૂંઢ હોય છે તો એમાં પણ છે એ આપણે લીલો રંગ કરીશું, એ હોઠથી પાણી પીવે છે. ત્યાર પછી છે એ વાઘ, વાઘ છે એ જીભથી પાણી પીવે છે જેથી કરી અને ત્યાં જે સર્કલ આપેલું છે એમાં તમારે કાળો રંગ કરવાનો છે. ત્યાર પછી છેલ્લું ચિત્ર છે શિયાળ, કે જે છે એ હોઠથી પાણી પીવે છે તો એમાં પણ છે એ લીલો રંગ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે છે એ સર્કલમાં સૂચના પ્રમાણે છે એ રંગ કરજો. ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ, જેમાં તમને છે એ નીચેના ચિત્રો જુઓ, એટલે કે તમારે આપેલા ચિત્રો છે એ નિહાળવાના છે, અને ત્યાર પછી તમને એક સૂચના આપેલી છે કે તમારા ઘરમાં ના રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો. અહીંયા છે એ તમને ચિત્ર આપેલા છે એમાંથી તમારા ઘરમાં જે પ્રાણીઓ નથી રહેતા એમાં તમારે છે એ રંગ પૂરવાના છે. અને આમ પણ વિદ્યાર્થી મિત્રો, તમને બધાને છે એ રંગ પૂરવો છે એ ખૂબ જ ગમે છે, તો તમારે છે એ આ પ્રવૃત્તિ ચોક્કસથી કરવાની છે, ને તમારા ઘરમાં જે પ્રાણીઓ નથી રહેતા એમાં તમારે સરસ રીતે છે એ રંગ કરવાનો છે. તો ચોક્કસથી તમે છે એ આ ચિત્રમાં રંગ કરજો. ત્યાર પછી છે ચિત્ર દોરો. હવે જો રંગ પૂરણીની પ્રવૃત્તિ તો આપણે કરી, હવે છે એ ચિત્ર દોરવાનું છે, જેમાં અહીંયા તમારે છે એ પ્રાણીઓના તમને અધૂરા ચિત્ર આપેલા છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે છે પહેલું ચિત્ર છે એ કૂતરાનું છે, પણ અધૂરું ચિત્ર છે જેને તમારે પૂર્ણ કરવાનું છે, અને બોક્સ આપેલું છે એમાં તમારે એનું નામ લખવાનું છે. ત્યાર પછી છે એ માછલીનું ચિત્ર, જે તમારે પૂર્ણ કરી અને બોક્સમાં તેનું નામ લખવાનું છે. અને ત્યાર પછી ત્રીજું જે ચિત્ર છે એ વંદાનું ચિત્ર છે, એમાં તમારે એ અધૂરું ચિત્ર છે એ પૂર્ણ કરી અને એનું નામ લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ચોક્કસથી તમે છે એ આ પ્રવૃત્તિ કરજો, અને ખૂબ જ સરળ છે, પ્રયત્ન કરશો એટલે તમને આવડી જશે અને ખૂબ મજા પડશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છે એ આ વિડીયોમાં અહીંયા સુધી
જોયું. હવે પછીના વિડીયોમાં છે એ આપણે આ જ પાઠની છે એ વધારાની જે પ્રવૃત્તિ છે એના વિશે સમજૂતી મેળવીશું. અસ્તુ.